तो छोटाउदेपुर जिल्लो आदिवासी वस्ती धरावतो जिल्लो छे, जेमां गरीब आदिवासी लोको मजूरी करीने पोताना परिवारनुं गुजरान चलावता होय छे, जेने लईने जिल्लामां पैसा अने गरीबीने लईने अनेक घटनाओ बनती होय छे। तेवी जे घटना सामे आवी छे। नसवाड़ी तालुकाना दामणी आंबा गामे एक अनोखा विषयने लई घटना बनी छे, जेमां पુત્રએ જ પોતાના પિતાની હત્યા કરી છે। આ પરિવારમાં કુલ 10 જેટલા સભ્યો હતા, ખેતી અને મજૂરી કરીને ઘર ગુજરાન ચલાવતા હતા। આ પરિવારનો એક વર્ષનો પુત્રએ ગામની એક દુકાનમાં 40 રૂપિયા ચૂકવવાના બાકી હતા। તે ચૂકવવા માટે પુત્રએ ઘરમાંથી ખેતીમાં પાકેલ તુવેર વેચવા માટે લઈને જતો હતો। પિતાએ પુત્રને અટકાવ્યો, જેને લઈને 15 વર્ષનો પુત્ર આક્રોશમાં આવી પિતાને લાકડી વડે લોખંડની પરાઈથી પિતાના માથાના અને પીઠના ભાગમાં માર મારતા ઘટનાસ્થળે જ પિતા ભીલેશ્વરભાઈનું મોત થયું હતું। જ્યારે તેના મોટા ભાઈએ હત્યારા ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જેને લઈને નસવાડી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરી હતી। વારંવાર આદિવાસી વિસ્તારમાં રોજગારીના અભાવે આવા અનેકો બનાવ બનતા હોય છે। હું દામણી આંબા ગામનો છે અને મારા પપ્પાને નાના ભાઈએ મારી નાખ્યો હતો અને દુકાને તુવારે લઈ જતો હતો, એટલે લઈ જવાની ના પાડી એટલે મારી નાખ્યો હતો। ડીંગા પર આવ્યો હે માર્યો હતો, દુકાને શાકભાજી લાવ્યા એને પૈસા લેવાના હતા એટલે 40 રૂપિયા। અમારા દામણીયાંબા ગામમાં ઈશ્વરભાઈને ઈશ્વરભાઈએ કીધું કે છોકરાને કે દુકાને તુવેરો નથી વેચવાની, એટલે તે છોકરો તુવેરો ના વેચવા દીધા। લીધે પહેલાં બાપને મારામાર કરી લુખંડની પરાઈથી, એટલે લુખંડની પરાઈથી માર્યો, પછી લાકડાની ડીંગથી માર્યો, એટલે મીને મારી નાખ્યો। એટલે તુવેરે ખાવાનું નથી, આપણે તુવેરને વેચવાની નથી, મજૂરી કરીને પછી દુકાને પૈસા આપવાના છે, તુવેરો નથી વેચવાનું એમ કીધું હતું, પણ એમને છોકરાને ખોટું લાગ્યું એટલે પહેલાં માર દીધું। અને છોકરાને કોને પૈસા આપવાના હતા? એ દુકાને આપવાના એમ કહેતા હતા, કેટલા? 40 રૂપિયા એમને માથામાં વાગ્યું હતું, અહીંયા પાછળના હાથ ઉપર વાગ્યું, મરી ગયું, હવે મરી ગયું। इमरान सिंधी साथे लाइट 24 न्यूज छोटाउदेपुर।